અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજવાની છે, જેથી દેશમાં ભક્તિમય અને ઉત્સાહમય માહોલ હોય છે. ભરૂચ જિલ્લામાં નોનવેજની દુકાનો તેમજ કતલખાના બંધ રાખવા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આગામી 22મી જાન્યુઆરી 2024ના શુભ દિવસે ભગવાન શ્રી રામલલ્લાનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિરજીના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. આ નવનિર્મિત થયેલા મંદિરમાં શ્રી રામ બિરાજમાન થનાર છે, તેથી સમગ્ર ભારતના સનાતની નાગરિકો દ્વારા ભજન કીર્તન આરતી પૂજાપાઠ જાપ રામરક્ષા સ્તોત્ર હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડથી સમગ્ર ભારતનું આખે આખું વાતાવરણ સાત્વિક ભક્તિમય તેમજ રામમય બની જનાર છે. આ દિવસે તમામ હિન્દુઓ રામ ભગવાનની પૂજા અર્ચના મહાપર્વ દિવાળીની જેમ ઉજવણી કરવાના છે, જેથી આ દિવસે ભરૂચ જિલ્લાની તમામ નોનવેજની દુકાનો લારીઓ તેમજ કતલખાના બંધ રાખવા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી. 22મી જાન્યુઆરી 2024ના શુભ દિવસે આપના પ્રભુ શ્રી રામ લલ્લાનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પર તેના ભૂતર ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય, રામ ભગવાન બિરાજમાન થવાના હોય, જેથી સમગ્ર ભારતમાં સમગ્ર ગુજરાતમાં તેમજ આખા ભરૂચમાં ભવ્ય ઉજવણી થશે, ઉજવણીનો માહોલ જશે, એક ભવ્ય મહોત્સવ જેવું થશે. એમાં એ સંદર્ભમાં લોકો ભક્તિ ભજન પૂજા અર્ચના કીર્તન મંત્ર જાપ હનુમાન ચાલીસા સુંદરકાંડ તેવા અનેક ભક્તિમય જેવા પાઠ કરશે, જેથી આખું સમગ્ર વાતાવરણ રામમય બનશે, ભક્તિમય બનશે, એક સાત્વિક એનર્જેટિક લોકોને ફીલ જેવું થશે, જેના કારણે એ શુભ દિવસે પવિત્ર દિવસ માનવામાં આવશે. એ દિવસે અમારી એક કલેક્ટરને સૂચન છે અને એક વિનંતી છે કે આ પવિત્ર દિવસે ભરૂચ જિલ્લાના તમામ નોનવેજની દુકાનો અને કતલખાના એ પવિત્ર દિવસે બંધ રાખવામાં આવે, એટલું અમારે એક કલેક્ટરશ્રીને એક નિવેદન સૂચન આપવા આવ્યા છે, જે આજ રોજ અમે જઈએ છીએ. નામ આપનું? નામ અને હોટલ? આકાશ મોદી મારું નામ અને ભરૂચ શહેર પ્રમુખ.